કલાક વડોદરાની જે ઘટના સામે આવી રહી છે તેનાથી શરૂઆત કરીશું વાતની. વડોદરાની શાળામાં વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. શાળાના બાથરૂમમાંથી હત્યા કરાયેલી લાશ બાળકની મળી આવી છે. ચપ્પુના ઘા મારીને વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી. પોલીસે વિદ્યાર્થીના સ્કૂલ બેગને તપાસ માટે કબજે લીધું છે. સહ વિદ્યાર્થીએ હત્યા કરી હોવાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થયાની વિગતો બહાર આવી રહી છે. જોકે આ સમગ્ર મામલાની જે તપાસ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કમકમાટી ઉપજાવે તેવી આખી આ ઘટના સામે આવી રહી છે. બરોડા કા સ્કૂલ હૈ ઇસમે એ ક્યા વાડી પોલીસ સ્ટેશન વિસ્તાર મેં વાડી વિદ્યા ભારતીય વિદ્યાલય હૈ ઇસમે પઢતા હુઆ 9th સ્ટાન્ડર્ડ કા લડકા હૈ જો વિક્ટિમ હૈ ઉસકા મર્ડર કિયા ગયા હૈ ટોયલેટ મેં ફર્સ્ટ ફ્લોર ઉપર ઓર આઈ થિંક ઇસકે જો કાતિલ હૈ વો ભી ઉનકે ક્લાસમેટ હી લગતે હૈ ઓર વો વેપન યહાં મિલા નહીં અભી. સર કઈ જગ્યા કઈ સ્ટુડન્ટ કે ક્યા હુઈ હૈ કિતને લોગ ઉસમે શામિલ હૈ ઓર ક્યા ક્યા મિલા હૈ વારદાત. દો યા દો સે જ્યાદા કાતિલ હૈ મેરે ખ્યાલ સે ક્યુંકિ દો સે એક દો સે જ્યાદા વેપન યુઝ કિયે ગયે હૈ જો વુંડ હૈ ઉનકે બોડી પર વો દો સે જ્યાદા કા. જો જગહ પે મર્ડર હુઆ હૈ વહાં પે જો લાશ પાઈ ગઈ વહાં સે ક્યા ક્યા એફએસએલ કો મિલા હૈ ઓર ઇન્વેસ્ટિગેશન મે ક્યા ક્યા પાયા ગયા. એફએસએલ મે ઉસકા બોડી હી મિલા હૈ એફએસએલ કો સીન ઓફ ઓફેન્સ હૈ બસ ઓર કુછ નહીં. હેલો જે રીતે આ સીધા દ્રશ્યો મેં આપના સુધી પહોંચાડી રહ્યા છીએ ભારતીય વિદ્યાલયના દ્રશ્યો છે. વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. 9મા ધોરણમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકની લાશને હાલ આગળની જે કોઈ કાર્યવાહી છે તેના માટે લઈ જવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીના દફતરને તપાસ માટે કબજે લઈ લેવામાં આવ્યું છે. સહ વિદ્યાર્થીએ હત્યા કરી હોવાની શંકા છે. આખરે કોણ હતો એ વિદ્યાર્થી અને કયા કારણસર હત્યા કરવામાં આવી આ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. શાળાની સામે પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શાળામાં સુરક્ષાના નામે ક્યાં ચૂક રહી ગઈ? જે રીતે વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં જે રીતે આ હથિયાર લઈને પહોંચ્યો હતો, અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી, હત્યા નિપજાવવામાં આવી ત્યારે થયેલી જે ઝપાઝપી હતી, શા માટે કોઈ સુરક્ષાકર્મી ત્યાં હાજર નહોતું, શા માટે શાળાના કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર નહોતા તેને લઈને પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. ચપ્પુના ઘા મારીને વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો હત્યામાં વપરાયેલું જે હથિયાર છે તે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વડોદરાની આ ઘટના છે. સમાજ આખરે કઈ દિશામાં જઈ રહ્યો છે? સૌથી મોટો સવાલ આ ઘટના બાદ એ જ સામે આવી રહ્યો છે. તો ભારતીય વિદ્યાલયની આ ઘટના છે. 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે. જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તે મુજબ આ વિદ્યાર્થી તેના મામાના ઘરે રહીને અભ્યાસ કરતો હતો. અનેક લોકો ત્યાં એકત્રિત થઈ ગયા છે. આ ઘટનાના સમાચાર પ્રસરતા જ વડોદરામાં પુલ પાસે અનેક લોકોની ભીડ પણ જમા થઈ ગઈ. પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સમાજ માટે લાલ બત્તી સમાન બિલકુલ કહી શકાય. કારણ કે નાના બાળકોની જે માનસિકતા છે તે હવે કઈ દિશામાં જઈ રહી છે તેની સામે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. વડોદરાની આ ઘટના, ભારતીય વિદ્યાલયમાં એક વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી, શાળાના બાથરૂમમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી, ચપ્પુના ઘા ઝીંકીને આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, અન્ય વિદ્યાર્થી દ્વારા જ આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હોવાની પૂર્ણપણે આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો હવે આ હત્યાની પાછળ એક વિદ્યાર્થી હતો કે અનેક વિદ્યાર્થીઓનો તેમાં હાથ છે તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને અન્ય કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો છે. તો ન માત્ર વડોદરામાં પરંતુ આ જે ઘટના છે તેને લઈને સનસનાટી મચી ગઈ છે. શાળાના બાથરૂમમાંથી જે રીતે આ બાળકની હત્યા કરેલી લાશ મળી આવી છે, દરેક વાલીઓ માટે આ ચિંતાનો વિષય બની જાય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલી હવે ચિંતિત થઈ રહ્યા છે કે શાળામાં જતા વિદ્યાર્થી
આખરે કેટલા સુરક્ષિત છે તે પરિવારના દુઃખનો અંદાજ લગાવી શકાય છે કે અભ્યાસ માટે મોકલાયેલા વિદ્યાર્થીની જ્યારે લાશ પોતાના ઘરે પહોંચે છે ત્યારે તે માતા પિતા પર તે પરિવારજનો પર શું વીતી હશે. તો દફતરને પણ કબજે કરી લેવામાં આવ્યું છે. સહ વિદ્યાર્થી દ્વારા હત્યા કરી હોવાની પૂર્ણ રીતે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આખરે કોણ હતું એ વિદ્યાર્થી? એક વિદ્યાર્થી આ સમગ્ર હત્યાની ઘટના પાછળ સંડોવાયેલો છે કે વધુ વિદ્યાર્થીઓ છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે? તો આજ વિષય પર વડોદરાથી જોડાયા છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ. રવિ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, નિર્મમ હત્યા કરવામાં આવી છે, આખરે આ સમગ્ર ઘટનાની પાછળ એક વિદ્યાર્થી જવાબદાર છે કે વધુ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હશે તેને લઈને પણ હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે? તોરલ, જે રીતના વાત કરવામાં આવે તો વડોદરાના બરણપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયમાં આ હત્યાની ઘટના બની છે કે જેમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી દીધી છે અને આ હત્યા સ્કૂલના બાથરૂમમાં લઈ જઈને વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે. જે રીતના પોલીસ તપાસમાં જે માહિતી મળી છે તે મુજબ સ્કૂલમાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો થવાની સાથે જ આ સમગ્ર ઘટના અત્યાર સુધી પહોંચી છે. હું તમને બતાવવા માંગીશ કે જે રીતના આ એક સ્કૂલનું કેમ્પસ છે કે જે સ્કૂલ 5 દિવસ પહેલાં જ શરૂ થઈ હતી અને તમામ વિદ્યાર્થીઓ 5 દિવસ પહેલાં જ સ્કૂલમાં આવ્યા હતા અને તેના કારણે તમામ જે ધોરણ 9નો જેની હત્યા થઈ છે તે વિદ્યાર્થી અને જેને હત્યા કરી છે તે ધોરણ 10નો વિદ્યાર્થી બંને નવા વિદ્યાર્થીઓ હતા અને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલમાં આવ્યા ત્યારે બંનેનો ઝઘડો થયો હતો અને ઝઘડો થતાની સાથે જ જે રીતના જે ધોરણ 10નો વિદ્યાર્થી જ્યારે બપોરની સમયે સ્કૂલમાં આવ્યો તે દરમિયાન પોતાના ઘરેથી બેગમાં છરો લઈને આવ્યો હતો અને છરો લાવ્યા બાદ જ્યારે દેવ તડવી નામનો જે વિદ્યાર્થી બાથરૂમમાં ગયો હતો તે દરમિયાન તેને બાથરૂમમાં જઈને તેને ઉપરાછાપરી 8 જેટલા ઘા મારી દીધા હતા. તેના કારણે દેવ બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો અને તેનું ત્યાં હત્યા થઈ હતી. મહત્વની વાત છે કે ખાસ કરીને જે રીતના સમગ્ર ઘટના થતાની સાથે જ જે સ્કૂલનો એક વિદ્યાર્થી બાથરૂમ કરવા જ્યારે ગયો ત્યારે તેને આ ઘટનાની ખબર પડી અને ઘટનાની ખબર પડતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના કારણે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચથી લઈને તમામ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીંયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે જે સ્કૂલમાં લાગેલા જે સીસીટીવી તમને કેમેરા બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરામાં ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટના કંડરાઈ હોવાનું પણ માહિતી મળી છે. આ એક નીચેનો બાથરૂમનો ભાગ છે, એવી જ રીતે ઉપરનું બાથરૂમ છે ત્યાં પણ સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે અને તેના કારણે ચોક્કસથી એવું માનવામાં આવી રહ્યું છે અને પોલીસે પણ સીસીટીવીના જે ફૂટેજ છે તે જોયા છે અને તેમાં આ જે હત્યાનો વિદ્યાર્થી છે તે ક્યાંક ને ક્યાંક કેદ થયો છે તેવી માહિતી પોલીસના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. હજુ સુધી જે રીતના જે હત્યારો છે વિદ્યાર્થી તે પકડાયો નથી, તે હત્યા કરીને તે ફરાર થઈ ગયો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે એક ધોરણ 10નો વિદ્યાર્થી પોતાના દફતરમાં ઘરેથી આટલો મોટો છરો લઈને આવે છે અને તેમ છતાં પણ સ્કૂલના કોઈપણ સિક્યુરિટી ગાર્ડ્સ કે શિક્ષકને તેની જાણ નથી થતી અને તે સીધો જ આવ્યા બાદ જે દેવ તડવી નામનો વિદ્યાર્થી છે ત્યારે જે બાથરૂમમાં જાય છે સીધા જ બાથરૂમમાં જઈને તેના પર ઉપરાછાપરી 8 ઘા મારીને તેની હત્યા કરી નાખે છે. આમ આ સમગ્ર ઘટના બનતાની સાથે જ એક શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બનતાની સાથે જ એફએસએલની ટીમ અહીંયા તપાસ કરવા માટે આવી હતી. આ ડીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે તેઓ અહીંયા તપાસ કરવા માટે આવી હતી અને સ્કૂલના જે શિક્ષકો છે, પ્રિન્સિપાલ છે, આચાર્ય છે, તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. પોલીસે હાલ તો જે અત્યારે વિદ્યાર્થી છે તેને શોધખોળ હાથ ધરી છે અને જે સ્કૂલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ છે તેના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જી બિલકુલ રવિ, આભાર તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. આગળ પણ કેટલીક અપડેટ્સ મેળવવા માટે આપની સાથે ફરી એક વખત જોડાઈશું. તો સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા હતા અને સમગ્ર મામલાની જે વિગતો છે તે અમારા સુધી પહોંચાડી. જે વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી છે તે અત્યારે તો ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે, તેને શોધવા માટેની તજવીજ જે છે તે શરૂ કરવામાં આવી છે. ચપ્પુના ઘા મારીને વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી. પોલીસે વિદ્યાર્થીના દફતરને તપાસ માટે કબજે લઈ લીધું છે. જે વિદ્યાર્થીએ હત્યા કરી તે હાલ તો ફરાર છે, તેને શોધવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ભારતી વિદ્યાલયની આ ઘટના સામે આવી રહી છે. વડોદરામાં હાલ આ સમગ્ર મામલાને લઈને ખળભળાટ મચ્યો છે.
જે રીતે નવમા ધોરણના એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી અને હત્યા જે વિદ્યાર્થીએ કરી છે તે દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તેવી માહિતી હાલ તો સામે આવી રહી છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, બાળકોની માનસિકતાને આખરે શું થઈ ગયું છે, આ તમામ સવાલો આજે ઉપસ્થિત થઈ રહ્યા છે. આ જ વિષય પર કરીશું વાત. આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે સોશિયલ રિફોર્મિસ્ટ રૂઝાન ખંભાતા જોડાઈ ગયા છે. રૂઝાન, સ્વાગત આપનું. ખૂબ જ દુઃખ થાય એવી આખી આ ઘટના છે. એક નવમા ધોરણના વિદ્યાર્થીની જે રીતે લાશ મળી આવી અને તે હત્યામાં સંડોવાયેલ વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોવાની જ્યારે વાત સામે આવે, સૌથી મોટો સવાલ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. અત્યારે હાલ તો સ્કૂલ ખુલી હતી, અઠવાડિયું થયું હતું. હવે આજે બંનેને કઈ રીતે ઝઘડો થયો, અને ચલો માની લો કે એકવાર ઝઘડો બી થાય છે તો એનો મતલબ કે એવું થોડું કે આપણે છુરી ચક્કુ કાઢીને ઉભા રહી જઈએ. પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે આ છોકરાની સાયકોલોજી, દસમા ધોરણનો છોકરો છે એની એવી સાયકોલોજી શું થઈ કે એના ઘરેથી છરી લાવ્યો અને એને માર્યું. કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ આવું કૃત્ય થઈ રહ્યું છે ત્યારે એવું નથી કે ભાઈ કાલે એને એકદમ સવારે ઉઠ્યો અને મૂડ આવ્યો ને આવી ગયો, કંઈક પાછળ થયું છે. એ જાણવાની જરૂરી છે કે આ જ્યારે સ્કૂલમાં અઠવાડિયાથી આ કંઈક ચાલતું હશે, રગઝક ચાલતી હશે, તો આઈ એમ શ્યોર ટીચર્સોને કે પ્રોફેસર્સોને ખબર પડી હશે. તો એ લોકોનો આમાં શું રોલ હશે, પહેલાંને ઠંડો પાડ્યો કે જે બી શું કહેવાય જે બી ઝઘડો તો દૂર કર્યો. કારણ કે 9th અને 10th એટલે પાછું એક ક્લાસ બી ના કહેવાય, અલગ અલગ ક્લાસ કહેવાય. એટલે જ્યારે આ લોકો બંને કંઈક રસ્તામાં મળ્યા, કંઈક દુકાને મળ્યા, ક્યાં ઝઘડો થયો. કારણ કે આ જ્યારે આજે નવું કલ્ચર કહેવાય, આઈ વુડ રાધર લાઈક ટુ કોલ ધીસ અ ન્યૂ કલ્ચર. કારણ કે તમે જોઈ રહ્યા છો કે પહેલાં આપણા ઇન્ડિયામાં આવું કલ્ચર નહોતું, પણ આજ કે છરી ચક્કુ કાઢવાનું યા જેમ ફોરેનમાં પેલું ગન કલ્ચર ચાલે છે. એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હવે આ કલ્ચર બી બાકી હતું કે આપણા ઇન્ડિયામાં આવ્યું, આપણી સ્કૂલ કોલેજીસમાં આવ્યું અને છોકરાઓના જે આપણે એ પછી આગળ વાત કરશું કે એવું તો શું સાયકોલોજીકલ ચેન્જીસ થાય છે, એવા તો શું એન્વાયરમેન્ટલ ચેન્જીસ થાય છે કે એ લોકો આવા આવા પગલાં લે છે અને એ લોકોને કોઈનાથી બીક નથી લાગતી. બિલકુલ રૂઝાન, જે દિલ્હીની ઘટના હતી, ગુરુગ્રામની ઘટના હતી, હજી પણ આપણે એ ઘટનાને નથી ભૂલી શક્યા. દિલ્હીમાં થયેલી ઘટના, એ જ પ્રકારની ઘટના જ્યારે આપણા ગુજરાતમાં થાય, વડોદરામાં થાય, મોટું શહેર છે અને આ પ્રકારની જ્યારે ઘટના બની રહી છે, ડર લાગે છે કે આ પ્રકારની ઘટનાઓ ન વધે એના માટે શું કરવું. સી, આજની તારીખમાં કોઈ બી પેરેન્ટ્સ આ જોશે તો એ લોકોને આઈ મીન પેલું ગભરાઈ જશે, આઈ મીન એ લોકો વિચારી નહીં શકશે. મને પોતાને એકવાર બીક લાગી ગઈ કે અમારા બી નીસ નેવ્યુ જાય છે ને આ જે કલ્ચર આવી રહ્યું છે. પછી એવું નથી કે આ સારી સ્કૂલ છે ને ખરાબ સ્કૂલ છે ને નાની સ્કૂલ છે ને મોટું સ્કૂલ છે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ કે લોકોના બાળકોના માઇન્ડમાં આવું બધું કેમ વિકસાઈ રહ્યું છે અને આપણે એના માટે સી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે બેઝિક કહે છે કે આ એડ્યુકેશનની વાત કરીએ છીએ, અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રેક્ટિકલી એડ્યુકેશન ખાડે ગયું છે. બંને રીતનું એડ્યુકેશન, ફોર્મલ એડ્યુકેશન બોલો અને ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ એટલે શું કે નોટ જસ્ટ કે ભાઈ એબીસીડી વાળું એડ્યુકેશનની વાત નથી કરતી, જે આપણે ચરિત્ર કેરેક્ટર બિલ્ડિંગ કહીએ આપણે એની વાત કરી રહ્યા છીએ. આપણે હવે હવે તો વાત થાય છે કે ભાઈ સ્કૂલ્સમાં કાઉન્સેલરો બી હોય છે, બધા બહુ ધતિન તો થાય છે, પણ અલ્ટિમેટલી વેર આર વી મૂવિંગ ટુવર્ડ્સ. કારણ કે જ્યારે આપણે આ બધાની વાત કરશું કે આપણે કહીએ કે આધુનિક જમાનો છે, આપણે આગળ જઈ રહ્યા છીએ, અત્યારે તો આવું બધું જોઈને તો લાગે છે કે બે કદમ આગળ ને ચાર કદમ પાછળ જઈ રહ્યા છે. હવે કોઈ બી મા બાપને ઓબ્વિયસલી બીક લાગશે, ડર લાગશે કે મારું છોકરું સલામત છે કે નહીં. હવે હવે સ્કૂલે બી નહીં સલામત, અત્યારે આમ તો રસ્તા પર નથી સલામત, અહીં નથી સલામત, ત્યાં નથી સલામત, એવું તો આપણે વાત કરીએ જ છીએ, ડિસ્કસો કરીએ છીએ. હવે સ્કૂલે જે આપણે કહીએ છીએ ને મંદિર કહેવાય, સી કોઈ બી છોકરું લેટસ છે કે દિવસમાં જે 24 કલાક હોય તો 6 થી 8 કલાક તો એ સ્કૂલ કોલેજમાં હોય, એટલે એનું મંદિર કહેવાય. અને હવે મંદિરમાં બી અસલામતી છે તો છોકરું જશે ક્યાં, આપણું ઇન્ડિયા દેશનું શું થશે. કારણ કે યુ નો એડ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અગર આપણા દેશના દીકરા બાળકોને એડ્યુકેશન નહીં મળશે, આપણે આમ તો યુથ કન્ટ્રી કહેવાય રહ્યા છીએ, વર્લ્ડની આપણે યુથ કન્ટ્રીમાં આવીએ. કારણ કે આઈ થિંક 2020 સુધીમાં આપણું લેટસ છે 70-80% પોપ્યુલેશન યુથમાં આવશે. અને જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ તો આ યુથ જ છે જે દેશને આગળ લઈ જશે, પણ વિધાઉટ એડ્યુકેશન એ આવા બધા જે ગલત રાસ્તે ચાલશે તો આ તો આપણા માટે ઉલટું સૌથી મોટું દુશ્મન થઈ જશે. કારણ કે યુથ અગર આવી રીતે આ સોચથી આગળ ચાલશે, ખૂન ખરાબાની સોચથી આગળ ચાલશે, ટોલરન્સ એટલે ટોટલ ઇનટોલરન્સ આવી જશે, ભેદભાવ આવી જશે, તો આપણે આપણા બાળકોને શું આપી રહ્યા છે અને આપણે આ વિરાસત આપણને બહુ જ મોંઘી પડવાની છે. બિલકુલ, જે રીતે આખી ઘટના અત્યારે તો જે પ્રાથમિક માહિતી રૂઝાન સામે આવી રહી છે કે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો થયા બાદ એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી, એકથી વધુ વિદ્યાર્થીઓ પણ આ ઝઘડાની અંદર સંડોવાયેલા હોઈ શકે છે. જે રીતે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, ચપ્પુના ઘા ઝીકીને બાળકનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી તેને ચપ્પુના ઘા મારવામાં આવ્યા. શાળાની અંદર આ પ્રકારની જ્યારે ઘટના બને તો સવાલો તો શાળાની સામે પણ ઉઠી રહ્યા છે. કારણ કે જ્યારે ઝઘડો થયો ત્યારે પણ શાળાને જાણકારી નથી, વાલીઓ પણ એટલા જવાબદાર છે, વાલીઓ પણ બાળકો વિશે જાણતા નથી. સ્કૂલમાં મોકલી દીધા, વાત પતી ગઈ, પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ, એવી હવે માનસિકતા બાળક વાલીઓની થવા લાગી છે. અને ત્રીજી મહત્વપૂર્ણ બાબત એ કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હતી
ત્યારે આખરે શું ચાલી રહ્યું હતું. માત્ર સીસીટીવી લગાવવાથી આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? બિલકુલ સાચી વાત છે. તમારો જે મેઇન પોઈન્ટ છે વાલી વાલો, એ હું નેક્સ્ટમાં લઉં. પહેલા તમે જે કહ્યું કે જરા ઘટના ઘટતી હતી, બહુ પ્રેક્ટિકલ વાત છે કે આમ જ પહેલા ને મારી તો નિધિને આઠ ઘા કર્યા છે. બેન, આઠ ઘા કઈ નાની વાત ના કહેવાય. અને જયારે વાગે ત્યારે સામે વાળો કેટલી મોટેથી બૂમ પાડે, ચીસ પાડે, ભલે તમે હાથ મૂકો. હવે હા, બે લોકો હોય તો જોરમાં હાથ દબાવી હોય એ તો હજી ખબર પડી નથી, પણ જયારે છોરી ચક્કુ ચલાવો તો સામે વાળાને જે ચલાવનારો છે એ દસમા સ્ટેન્ડર્ડનો છોકરો છે, એની આટલી હિંમત કેવી રીતે થઈ? એનો હાથ ધૂજ્યો નહીં, હજી તો આપણને હાથ ધૂજી જાય છે તો એ કંઈક બી કરતા, તો એનો હાથ ધૂજ્યો નહીં કે તમે આઠ ઘા ઝીકો છો? અને તમે જયારે કે લેટસે આ ઘરેથી છોરી લઈને આવ્યા, એટલે એનો મતલબ કે તમે વિચારીને આવ્યા છો. ઇટ ઇઝ ઓલ પ્રીપ્લાન્ડ. પ્રીપ્લાન્ડનો મતલબ કે તમારા મનમાં બે દિવસથી યા એક દિવસથી ચાલતું હશે, એટલે તમારા મનમાં તમે કેટલું ઝેર લીધું હશે એ ભાઈએ, અને એટલા ઝેરથી એને આ કર્યું. ને સાથે સાથે એની જોડે અગર કોઈ સંડોવણી છે તો એને જેની સંડોવણી કરી છે, જેને એને હેલ્પ કરી છે, એ બી ઇક્વલી જ રિસ્પોન્સિબલ છે. કારણ કે એને ભલે એને છુરી નહીં ચલાવી પણ એને હેલ્પ તો કરીને પેલાને પકડીને. એટલે આ આખો જે સિક્વન્સ છે ઇમ્પોર્ટન્ટ છે કે આજુબાજુ કોઈને ખબર ના પડી, કોઈ બચાવવા ના ગયું. આ તો જ્યારે કોઈક બીજું છોકરું બાથરૂમમાં ગયું ને પેલો આ પડેલો હતો, કારણ કે કદાચ કોઈક બચાવવા જઈ શકત, કોઈ ટાઈમસર જઈ શકત તો કદાચ આ છોકરો બચી જાત, પણ અનફોર્ચ્યુનેટલી એ બી એવું બી ના થયું. એટલે અત્યારે એક પોઈન્ટ એ છે. જ્યારે તમે વાલીઓની પોઈન્ટ કરો છો બેન, બહુ સરસ પોઈન્ટ કરી છે તમે, કારણ કે આજની તારીખમાં કહે છે ને કે આપણે બધા પરણવાનું જાણીએ છીએ, પણ એઝ અ પેરેન્ટ કેવી રીતે બિહેવ કરવાનું, બાળકોને કઈ રીતે ઉછેરવાના એ નથી જાણતા. અને અનફોર્ચ્યુનેટલી એવું થઈ ગયું કે હવે પેલું, પહેલાં તો શું હતું કે ભાઈ આપણા જે દાદા, એટલે આપણા મમ્મી પપ્પા હોય જે પેલા બાળકના દાદા દાદી કહેવાય, એ છોકરાને વધારે ઉછેરતા હતા, કારણ કે પેરેન્ટ્સ બિઝી હોય યા પેરેન્ટ્સ જે બી હોય. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે ન્યુક્લિયર ફેમિલી આવી ગયું, એટલે હવે શું પ્રોબ્લેમ થાય છે કે પેલો પેરેન્ટ જ હોય છે, દાદા દાદી તો કોઈ સહારા માટે નથી હોતું, એટલે એ જ બધું કરે. હવે એ લેટસ એના મમ્મી પપ્પા બંને બહાર જોબ માટે ગયો, સોશિયો ઇકોનોમિક પ્રેશર બોલો કે જે બી રીઝન બોલો, તો એ લોકો બાળકને એટલું ઉછેરી નથી શકતા. બસ એવું જ વિચારે કે અમે બાળકને કંઈક આવું મોબાઈલ રમવા આપી દઈશું યા કંઈક મોંઘી ગિફ્ટ આપી દઈશું તો બાળક હેપી થઈ જશે. અને અનફોર્ચ્યુનેટલી પછી એ બાળક શું કરે છે કે આ મોબાઈલ તો તમે આપ્યો, પણ મોબાઈલ ઘણીવાર આ બધું નેગેટિવ રીતેમાંથી જ શીખે છે આ લોકો. અને અનફોર્ચ્યુનેટલી આ બાળક પછી ગેરમાર્ગે જાય છે. જ્યારે ગેરમાર્ગે જાય છે ત્યારે હવે એના મમ્મી પપ્પાનો ટાઈમ નથી, સ્કૂલમાં આવી રીતે જે બે ચાર ફ્રેન્ડો હોય, હવે અનફોર્ચ્યુનેટલી એના બીજા ફ્રેન્ડો હોય છે એ બી આવા ગેરમાર્ગવાળા હોય છે. એટલે તમે સમજો આખી તમને એક નેગેટિવ ઇફેક્ટ ચાલી રહી છે કે ફ્રેન્ડ્સ બી ગેરમાર્ગવાળા હોય છે, એટલે અનફોર્ચ્યુનેટલી આ લોકો બધું નેગેટિવ વિચારે છે. અને નેગેટિવ વિચારે પછી હવે એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા, એક્સપોઝર ટુ ધીસ ઇન્ટરનેટ, એક્સપોઝર ટુ પોર્નો, એક્સપોઝર ટુ પેલી મારધાડ વાળી ગેમ, હવે એ બધા એક્સપોઝરના લીધે આખું માઇન્ડ તમે જોશો ને તો આખું માઇન્ડ બધું નેગેટિવ ડિરેક્શનમાં ચાલે છે. નથી એ લોકો પોતે પીસફુલ રહી શકતા, નથી એ લોકો હેપી રહી શકતા. અને અનફોર્ચ્યુનેટલી આ બધાના લીધે એ જેટલા સ્ટ્રેસમાં હોય છે, એટલા પ્રેશરમાં હોય છે, એટલો ઇગોઇસ્ટિક હોઈ જાય છે, એટલા અહેમ એ લોકોનું આવી જાય છે કે હું જ બધું. અને એ માટે એ બધું પ્રૂવ કરવા માટે એક બીજી વાત ઇમ્પોર્ટન્ટ વાત કહીશ કે જ્યારે આ એજના બાળકો હોય છે, લેટ્સ સે 9-10 એટલે 12-15 વર્ષના એજના બાળકો હોય છે, ત્યારે કારણ કે અમે આપણે બધા 12-15 વર્ષના હતા, પણ આપણને એક પ્રેમ પ્યાર હૂફ કોઈ સાંભળનાર આ બધું મળતું હતું. હવે આ બાળકોને મળતું નથી, ખાલી એક ટીવી સ્ક્રીન મળે છે યા પેલો મોબાઈલ સ્ક્રીન મળે છે, અને એમાં એ બધું નેગેટિવ જોઈ અને બધી ભડાસ એ લોકો આવી રીતે નેગેટિવલી બહાર કાઢી રહ્યા છે. એટલે આખું ખાડે દઈ રહ્યું છે. રુઝાન, જે રીતે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે એફએસએલ દ્વારા જે તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમાં બે વાતો સામે આવી છે કે એકથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ હત્યાની જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે, અને બીજી ઘટના જે છે કે પ્રી પ્લાન મર્ડર હોવાની પણ વાત સામે આવી છે. સ્વાભાવિક છે, બાળકોના દફતરમાં જ્યારે આ પ્રકારની વસ્તુઓ લઈને તેઓ આવે છે તેનો મતલબ કે તે લોકો નક્કી કરીને આવ્યા હતા. મરચાની ભૂકીને આ પ્રકારની વસ્તુઓ તે મૃતદેહ પાસેથી મળી આવી છે. હવે આ કાયદો તો કાયદાનું કામ કરશે, જે બાળકો હશે, જે વિદ્યાર્થીઓ હશે તે પકડાશે, તે લોકોની સામે પણ કાર્યવાહી કરશે, એના વિશે તો વાત કરીશું જ, કારણ કે નાની ઉંમરના બાળકો છે એટલે એ આખો જુવેનાઇલ નો જે કાયદો છે તેને લઈને તો ચર્ચા કરવી જ પડે. પરંતુ કાયદામાં વિદ્યાર્થીઓ ઝડપાઈ પણ ગયા, તે લોકોને સજા થઈ પણ ગઈ, પરંતુ સૌથી મોટો સવાલ જે આપણે અત્યારે આ ઝી 24 કલાકના માધ્યમથી ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓ જ ન થવી જોઈએ. આટલી નાની ઉંમરના બાળકો આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા હોય, એ ખરેખર એના માટે શું શાળામાં એ પ્રકારની કોઈ જોગવાઈ કરવી જોઈએ કે તે લોકોનું કાઉન્સેલિંગ રેગ્યુલર કરવામાં આવે, કે વિદ્યાર્થીઓના વાલીઓએ વધારે જાગૃત થવું જોઈએ, શું કરવું જોઈએ, કારણ કે આને અટકાવવું પડશે. હવે નોર્મલી પહેલા શું થતું હતું કે જ્યારે લેટ્સ સે
બાળકોમાં ઝઘડા થાય છે એમાં કોઈ ડાઉટ નથી. પહેલા અમે નાના હતા તો એકબીજા પર ઇંક ડાકતા હતા, એ રીતના ઝઘડા થતા હતા, બરોબર છે? એકદમ બહુ વધારેમાં વધારે થાય તો બોચી પકડતા હતા. કોઈ જે સપનામાં વિચાર્યું હતું કે છરી છકુ લઈને ઉભા રહી જઈએ, રાઈટ? કારણ કે એ થોટ પ્રોસેસ જ નહોતા ને ઓબ્વિયસલી, કારણ કે વી વેર નોટ એક્સપોઝ ટુ ધીસ થિંગ. ને મેં કહ્યું ને કે હું પ્રેમ લાગણી, મમ્મી પપ્પા જોડે રહેવાનું, ટીચર્સ સમજાવે, એટલે યુ નો એક આપણે ગુસ્સો હોય તો શું કરીએ, ગુસ્સો આવે કે ભાઈ મને આને હેરાન કરી, એક્ઝામ્પલ આપું કે મને આ બાળક હેરાન કરે છે, તું મમ્મી પપ્પાને કહું, ટીચર ને કહું, ટીચર પેલા ને ઠપકો આપે, મને ઠપકો આપે, યુ નો બધું કંઈક આ રીતે સુલટાઈ જતું હતું પેલા. હવે અનફોર્ચ્યુનેટલી શું થયું કે લેટ સે પેલા એક બાળક બે બાળકોએ ઝઘડા કર્યા, હવે જયારે ઝઘડા કર્યા ગાળાગાળી થઈ હશે, મેં દેખ લુંગા તું દેખ લેગા એવા બધા ડાયલોગ બી મારે, કારણ કે પિક્ચરોમાં તો આવા ડાયલોગ આવતા જ હોય. હવે પેલો ઘરે ગયો પણ એને કોઈને કહેવાનું મળ્યું નહીં, એનો ઈગો ગવાયો હશે, એને કોઈને મળ્યું કહેવાનું નહીં, સ્કૂલમાં ટીચરો વચ્ચે પડ્યા નહીં, સ્કૂલમાં ટીચરોને થાય કે ચલો ને આ તો બાળકો છે ઝઘડ્યા કરે. એટલે અનફોર્ચ્યુનેટલી એવું થાય છે આજની તારીખમાં કે આ બધાને એ લોકો એવું પહેલા, કારણ કે પહેલા જમાના બી એટલું સિરિયસ નહોતું લેવાતું, એટલે આ લોકો વિચારે કે ચલો એ તો દોસ્તી થઈ જશે. એ લોકોને કોઈને એવું નહોતું ખબર કે નાઉ ટાઈમ્સ હેવ ચેન્જ, દુનિયા બદલાઈ ગઈ છે, આ બધાના મેન્ટાલિટી બદલાઈ ગઈ છે, હવે ના આ બાળકો હવે જરા જલ્દી મોટા થઈ જાય છે. એ લોકોમાં મેચ્યોરિટી તો ના કે છે તો બાળપણ જ, પણ જરા ઈગો વધારે જલ્દી આવી જાય છે બીકોઝ ઓફ ધીસ ઓવર એક્સપોઝર ટુ થિંગ્સ. અને બીકોઝ બીજું ઇમ્પોર્ટન્ટ ક્યારનું, એટલે એક પોઈન્ટ તમને ક્યારની કહેવાની કે આપણે ખાલી મીડિયા, સોશિયલ મીડિયા, ટીવી એ બધું ઇમ્પોર્ટન્ટ છે કે એના એક્સપોઝરના લીધે, પણ બીજું આ લોકોને પ્રેમ પ્યાર હૂફ નથી મળી રહી. હું ક્યારનું ત્યાં ડાયરેક્શનમાં લઈ જવા માગું છું, એટલા માટે કારણ કે અમે બી અત્યારે કામ કરી રહ્યા છીએ સ્લમ્સ એરિયામાં. અનફોર્ચ્યુનેટલી એમાં એ જ થઈ રહ્યું છે કે ઘણીવાર શું થાય કે બાળકોના પેરેન્ટ્સ, એક પેરેન્ટ પેલો દારૂ પીતો હોય ઘરમાં, રોજ ઝઘડા, પોતાના ઘરમાં ઝઘડા થતા, યુ નો આ બધી જે નેગેટિવ, એટલે ધેર લેકિંગ ધેટ લવ જે આપણને બધાને મળ્યો છે, ભલે ગરીબ હતા બધા જે બી હતું, પણ એક પ્રેમ પ્યાર મળતો છે અત્યારે લેક થઈ રહ્યો છે. એ જે બધું લેકિંગ છે એનું જ આ પરિણામ છે, એનો ઉભરો છે, એનો ઉભરો છે. બિલકુલ. એફએસએલ ની જે તપાસ ચાલી રહી છે તેને લઈને કેટલીક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, સાંભળી લઈએ. બેગ બે મળી, જેમાં એક આરોપીની છે, એક વિક્ટીમની છે. વિક્ટીમની બેગમાં સ્કૂલના નવમાના બુક્સ અને ફૂલસ્ટેપ છે. આરોપીની બેગ છે એ સ્કૂલની બાજુમાં મંદિર છે મહાદેવનું, એની ટેરેસ ઉપરથી મળેલી છે. અને એની અંદર બહુ બધા વેપન છે, પંચ છે અને મરચાની ભૂકી છે. વેપનમાં કોઈ તો છે મટન કાપવાનો સાદો મોટું ચપ્પુ છે, પછી હાથમાં પહેરવાના પંચ છે, આંગળામાં પહેરવાના હોય, અને મરચાનું પાણી છે. કેટલું લાંબા હથિયાર છે બંને હથિયારની? હથિયાર 15-15 ઇંચ લાંબા છે, સવા ફૂટ 1.5 ફૂટના. શું લાગે છે કે ભાઈ એ વપરાયેલા નથી? કેવી રીતે હથિયાર થઈ હોય અથવા ત્યાં બે કેવી રીતે પહોંચી? વિદ્યાર્થીઓ ત્યાં અલગ કેમ છે? એ જે બાથરૂમ ટોયલેટમાં એમનું મર્ડર થયું છે એ ત્યાં વેપન એના શરીર ઉપર અસંખ્ય ઘા છે ચપ્પુના, ખાસ તો એ રીતે એનું મર્ડર. સર મર્ડરમાં કેટલા લોકો લાગે છે? આ બે કે આરોપીએ ભાગતા ભાગતા ફેંકી એવું લાગે, કારણ કે એના પર સ્કૂલ યુનિફોર્મનો વ્હાઈટ શર્ટ એ કાઢીને ફેંકતા ગયા ને એના પર લોહીને લાગે. સર કેટલા નું ઇન્વોલ્વમેન્ટ લાગે છે? એકથી વધારે છે? એકથી વધારે. કેટલા હોઈ શકે? બે ત્રણ હોય છે. શ્રી ભારતી નામ કી સ્કૂલ હૈ, ઇસમેં દો વિદ્યાર્થી થે, વો એક 11 ધોરણ મેં પઢ રહા થા, એક 10વીં મેં પઢ રહા થા, ઓર ઉનકી કુછ મારામારી હુઈ ઓર એક કી મોત હો ગઈ હૈ, ઓર અભી સીસીટીવી કેમેરા દેખ કર એ તહેકીકાત શરૂ હૈ. અભી તો વો જો લાશ પડી હૈ વો ટોયલેટ મેં પડી હૈ, અને વહાં મારામારી હુઈ હૈ, એસા હૈ ના કારણ તો કુછ ભી અભી નહીં પતા ચલા, તહેકીકાત ચલ રહી અભી, અને સીસીટીવી અભી દેખ રહે, હમ ચેક કર રહે, હમારા એસીપી હૈ વો ચેક કર રહે, અભી ચેક કરકે બાદ સબ પતા ચલેગા ક્યા હૈ ક્યા નહીં. નહીં વો ઉનકા બેગ મેં હૈ અભી, ઢૂંઢ બેગ કિસકી હૈ વો બાદ મેં તહેકીકાત મેં પતા ચલેગા. જે કંઈ બનાવ બન્યો છે પોલીસ તપાસ કરી રહી છે, અને તપાસ કર્યા પછી શું આવે છે ત્યારે આપણાને જાણકારી મળે. અત્યારે તો મારો વોર્ડ લાગે છે, જેલમબેનનો વોર્ડ લાગે, દીપિકાબેનનો, અમે ત્રણેય કોર્પોરેટર છે ને અહીં આવીને ઊભા છે કે અમારો વિસ્તાર છે તો વિસ્તારના લોકોને કોઈ તકલીફ ના પડે. બે દરકાર તો ના કહેવાય કે સીસી કેમેરા બી લાગેલા છે, પણ હવે બાળકોએ બાથરૂમમાં શું કર્યું હોય, આ મોટી જ વાત કહેવાય કે શિક્ષકોએ બી ધ્યાન રાખવું જોઈએ કે બાળકો રિસેસ પડી શું થયું, ક્યાં જાય છે, અને જે સિક્યુરિટી મૂકી છે એમને બી ધ્યાન રાખવું જોઈએ. તો આ જે ઘટના આખી વડોદરાની સામે આવી તેને લઈને અનેક સવાલો જન્મી રહ્યા છે, તેને લઈને ચર્ચા કરી રહ્યા છે. રૂઝાન ખંભાતા આપણી સાથે જોડાયેલા છે, દિવાન બલુભાઈ શાળામાંથી વિપુલ દવે અને ડોક્ટર રાજેન્દ્ર ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત. રાજેન્દ્રજી, રાજેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ હું આપણે પૂછું છું કે જે પ્રકારની આ વડોદરાથી ઘટના સામે આવી રહી છે, એક બાળકની 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે, વિદ્યાર્થી જ સંડોવાયેલો છે, સૌથી પહેલા તો શું કહેશો આ વિષય પર?
વિષય સાંભળ્યા પછી ખૂબ જ દુઃખ થાય છે કે ટોલરન્સ લેવલ બાળકોનું આટલા બધા લેવલે કઈ રીતે ઘટી રહ્યું છે, એક આપણા માટે બહુ મોટો પ્રશ્નાર્થ છે. વિપુલભાઈ, આપ પણ એક શાળા સાથે જોડાયેલા છો અને એક વિદ્યાર્થીઓની સાથે આપ પણ કામ કરો છો. વિદ્યાર્થીઓની આ પ્રકારની જે માનસિકતા હવે બદલાઈ રહી છે, શું કહેશો? પહેલાંના કરતાં હવેના જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ જલ્દી આવેશમાં આવી જાય છે, જલ્દી આ પ્રકારના રિએક્શન આપી દે છે, શું માનવું છે આપનું? એમાં એવું છે કે પ્રાથમિક વિભાગ જે છે એ પણ 14 વર્ષ સુધી પ્રાથમિક વિભાગમાં ભણતા હોય છે. 9મા ધોરણમાં પ્રવેશ મળ્યા પછી એની મેચ્યોરિટી એટલે એજ કક્ષા છે, વય કક્ષા એ વધતી હોય છે એની. બીજું એને એવું લાગે ટૂંકમાં કે માતા પિતાનો અને જે હૂંફ પ્રેમ જે મળવો જોઈએ એ આજના વિષયમાં હવે મળવો મુશ્કેલ છે. કારણ કે કોઈ નોકરી ધંધામાં સમયમાં એ લોકો સમય એમની સાથે ફાળવી શકતા નથી, એટલે એમની કોઈ જે સમસ્યા હોય અથવા તો કોઈ પણ એ માણસ મગજમાં વિદ્યાર્થી કોઈ છે એ કોઈ પ્રશ્નથી જો સંકળા ટ્રેસ થયેલો હોય તો એના એ રજૂઆત કરવાનો કોઈ પાસે સમય નથી. એટલે આ મુખ્ય કારણ તો એક માતા પિતાનો હૂંફ જે છે, જેથી કરીને એ વિષય એની સાથે શેર કરી શકે માતા પિતા સાથે. એટલે આ મોટો એક પ્રશ્ન મારા સમયમાં હું તમને કહી શકું છું. જી જી, રુઝાન જે રીતે વાત કરી વિપુલભાઈ એ બિલકુલ, આપણે પણ હમણાં થોડા સમય પહેલા એ જ વિષય પર વાત કરતા હતા કે માતા પિતાની સૌથી મોટી જવાબદારી હોય છે પોતાના બાળકને અને તેની પરિસ્થિતિને સમજવાની. પરંતુ આપણે એ પણ સ્વીકારવું પડશે કે હવેનો સમય બદલાઈ ગયો છે, દરેક લોકોએ કામ કરવું પડશે, દરેક ન માત્ર પિતા પરંતુ માતા પણ હવે તો મોટાભાગે વર્કિંગ હોય છે. 8 થી 9 કલાક જેટલો દરેક માતા અને પિતા પોતાના કાર્યક્ષેત્રમાં જોડાયેલા હોય છે, બાળકોને જોઈએ એટલો સમય ન આપી શકે. પરંતુ પહેલા જે સમય હતો કે તે વખતે આપણે ક્વોન્ટિટી ટાઈમ આપતા હતા, હવે માતા પિતાએ બાળકોને ક્વોલિટી ટાઈમ આપવાની તો એટલીસ્ટ જરૂર છે તેવું લાગી રહ્યું છે. સાચી વાત છે તમારી, જે તમે ક્વોલિટી ટાઈમ ટુ ધ પોઈન્ટ વાત કરી, ક્વોલિટી ટાઈમ એનો મતલબ એ કે ભલે તમે 1 કલાક જોડે રહો, જરૂર નથી 4 કલાક, પણ જયારે તમે એની જોડે 1 કલાક લો, કારણ કે 4 કલાક રહો અને ટીવી જોતા હો તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. પણ તમે 1 કલાક લો ને એની જોડે વાર્તાલાપ કરો, દીકરા હાથે હાથ લઈ લો, કોઈ બી આઈ મીન બેઝિક છે પેરેન્ટિંગના કે જયારે તમારા બાળકો જોડે તમે વાત કરો ત્યારે તમે એમને હગ આપો, તમને એમને 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 ફિઝિકલ ટચ આપો, એક લાગણીનો ટચ કહેવાય એને. એટલે રોઝન, આખી આ જે ઘટના છે તેમાં એક વાત જે સૌથી વધારે લાગી રહી છે કે એક બાળકની હત્યા થઈ છે, એક બાળક દ્વારા હત્યા કરવામાં આવી છે, પરંતુ તે હત્યા પાછળ માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ ઘણી બધી બાબતો જોડાયેલી છે અને એ દિશામાં હવે આપણે સૌએ વિચારવું પડશે. સમયનો અભાવ છે, આપણી ચર્ચા આપણે અહીં અટકાવીએ છીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે સ્કૂલની આ ઘટના સામે આવી રહી છે, વડોદરાની શાળામાં એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી, અન્ય વિદ્યાર્થી દ્વારા જ હત્યા કરવામાં આવી છે તેવી આખી જે વાત સામે આવી રહી છે, સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે અને આ જે દિશા છે તે દિશા બદલવાની હવે જરૂર છે તેવું હવે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અત્યારે બસ આટલું જ, રજા લઈશું. નમસ્કાર, થેન્ક યુ.